हत्याकांडनी तपास माटे एसआईटीनी रचना करवामां आवी छे, जेनुं सुपरविजन डीवायएसपी आर आर सिंगल करशे। तपास अधिकारी तरीके एसओजीना पीआई अने 5 पीएसआई उपरांत 12 पुलिस कर्मचारीओनी निमणूक करवामां आवी छे। एसआईटीनी साथे एसओजी एलसीबी अने फ्लो स्क्वॉडनी સ્ટાફની મદદ લેવામાં આવશે। તો ડમીકાંડમાં ઝડપાયેલા ચાર આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે। સમગ્ર કેસમાં કૌભાંડનો મુખ્ય સૂત્રોદ્ધાર આર કે પોલીસ પકડથી દૂર। ડમી ઉમેદવાર કાંડની તપાસમાં મોટા ઘટસ્ફોટ થયા છે। કરાઈમાં પીએસઆઈની ટ્રેનિંગ લેતા સંજય પંડ્યાની અટકાયત કરવામાં આવી છે। સંજય પંડ્યાએ ભાવનગર લાવવામાં આવ્યો છે। અક્ષય બારૈયાની જગ્યાએ સંજય પંડ્યાએ આપી હતી પરીક્ષા। ભાવનગર ડમીકાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે, જેમાં ડમીકાંડના 32 આરોપીઓ બગદાણાના પોલીસ મથકના કર્મચારી અને તેના ભાઈની સંડોવણી સામે આવી છે। જો કે પોલીસ કર્મી દિનેશ પંડ્યા અને તેનો ભાઈ ભદ્રેશ બંને હાલ ફરાર। તો બીજી તરફ આ કાંડમાં સરકારી શાળાના બે શિક્ષકોની પણ સંડોવણી સામે આવી છે, જેમાં આરોપી શરદ પનોત અને પ્રકાશ દવે બંને સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદમાં આરટી હેઠળ 100% એડમિશનની લોભામણી સ્કીમ આપી અને છેતરપિંડી કરતા તત્વો એક્ટિવ થયા છે। 3000 રૂપિયા આપો અને આરટીઈમાં મનગમતી શાળામાં એડમિશન લો તેવી જાહેરાત કરતી પત્રિકા ફરતી થઈ હતી। આરટી બોગસ વેબસાઇટ બનાવવાની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આજે રાજ્ય શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે કોઈ પણ આરટીઈ માટે રૂપિયા માગે તો અમારું ધ્યાન દોરો। ફેક આઈડી અટકાવવા માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાયો। આરટી અંતર્ગત એડમિશન મુદ્દે શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે ઓનલાઈન પ્રોસેસ 10-22 તારીખ સુધી ચાલવાની છે, તો લોભ લાલચથી પ્રવેશવાની વાત જે છે તે ગેરવ્યાજબી છે। વાલીઓએ આ જાહેરાતમાં ભરમાવવું ના જોઈએ। ખેડામાં ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખનન પર કાર્યવાહી કરવામાં આવી છે। મામલતદાર પોલીસ ખાણ ખનીજ અને નપાની સંયુક્ત ટીમે રેડ કરતા ગેરકાયદેસર ખનન કરતા 13 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે। આરઆર એન્ટરપ્રાઇઝ નામની કંપનીના ખનન કરતું હોવાનું સામે આવ્યું। સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ માફિયાઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચેકિંગ માટે અલગ અલગ ટીમો બનાવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઈ અને કલેક્ટરે બેઠકનું આયોજન કર્યું। વડાપ્રધાન મોદીની પ્રેરણાથી યોજાઈ રહેલા કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું। તમિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓનું સુરતમાં સ્વાગત કરવામાં આવ્યું છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા તમિલનાડુવાસીઓનું સ્વાગત કરવામાં આવ્યું। 17-30 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કરવામાં આવ્યું છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગીર સોમનાથમાં આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે જામનગર એરફોર્સ ખાતે મહાનુભાવોએ સ્વાગત કર્યું। ગુજરાત અને તમિલનાડુની સંસ્કૃતિનો અદભુત સમન્વય, સૌરાષ્ટ્ર તમિલ સંગમ સોમનાથના દરિયા કિનારે યોજાશે। આ પ્રસંગે સોમનાથ મંદિરની આસપાસ પ્રવાસ ક્ષેત્ર કલાકારોએ વરાહરૂપ દર્શાવતાર શેષ શૈયા જેવા ભીતચિત્રોથી શણગારવામાં આવ્યું। અડાલજમાં ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું। આંજણા સમાજના સંમેલનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે જમીન ચીરી અને ખેતી કરનાર સમાજ છે, સમાજને કારણે બનાસ ડેરી વિશ્વની સૌથી મોટી ડેરી બની છે। મહેસાણાના ઇન્દિરાનગર નજીક ઠાકોર સેના દ્વારા સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ સમુલગ્નમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવદંપતીને આશીર્વાદ આપ્યા। સીબીઆઈની ટીમ દ્વારા સાબરમતી નદીમાં ફેંકાયેલા મોબાઈલનું સર્ચ ઓપરેશન યથાવત છે, જોકે સતત બીજા દિવસે પણ સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। હત્યાના ગુનાના શકમંદ આરોપીઓની સાથે રાખી આ મામલે તપાસ કરવામાં આવી। વલસાડમાં વધુ એક યુટ્યુબ ચેનલ સંચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ગોલ્ડ કોઈન નામની યુટ્યુબ ચેનલના સંચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને મોહમ્મદ અલી ઉર્ફે રિંકુ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે।
आज राज्य में कोरोना नवा 283 केस नोंधाया है, तो 3 दर्दीओना मौत निपजा है। सौथी वधु अमदावाद में 130 केस नोंधाया, ज्यारे वडोदरा में 43 और सूरत में 34 केस नोंधाया। राज्य में आज कोरोना केस में घटाड़ो थयो छे, परंतु मौतनो आंकड़ो वध्यो छे। राज्य में आज कोरोना कारणे 3 दर्दीओना मौत निपजा, जेमां खेड़ा अरवली जिला में 1-1 दर्दीना, ज्यारे अमदावाद में 1 दर्दीए जीव गुमाव्यो। राज्य में कोरोना आतंकनो फरी घटी रह्यो छे, परंतु एक्टिव केसनी संख्या में सतत वधारो थई रह्यो छे। आज राज्य में कोरोना एक्टिव केसों की संख्या 2300 ने पार पहुंची चुकी छे, त्यारे 4 कोरोना दर्दीओ वेंटिलेटर पर छे। देश में कोरोना केस में घटाड़ो जोवा मळ्यो छे। पाछला 24 कलाक में देश में कोरोना नवा केस 10,000 की आसपास नोंधाया, ज्यारे कोरोना ने कारण राज्य में 23 लोकोना मौत निपजा। देश में कोरोना की संख्या घटी है, परंतु एक्टिव केसों की संख्या में वधारो थयो छे। देश में कोरोना एक्टिव केस की संख्या 57,000 ने पार पहुंची, ज्यारे डेली पॉजिटिव रेट 5.61% पर पहुंचो। राज्य में 2 डिग्री तापमान वधवानी आगाही करवामां आवी छे। राज्य में आगामी 4 दिवस सूकू वातावरण रहेशे। 17 અને 18 એપ્રિલ अमदावाद में येलो एलर्ट, हीट एक्शन प्लान अंतर्गत येलो एलर्ट। देश में काळजाळ गर्मी प्रकोप यथावत, 5 दिवस में 40-42 डिग्री रहेशे तापमान। दिल्ली एनसीआर में तापमान 40.5 डिग्री पार, पूर्व उत्तर पश्चिम भारत में वधी शके छे तापमान। तापमान में 3-5 डिग्री थई शके छे वधार। पश्चिम बंगाल में काळजाळ गर्मी ने कारण मुख्यमंत्री ममता बेनर्जीए तमाम स्कूलों और कॉलेजों बंद करने जाहरात की है। भीषण गर्मी ने कारण बंगाल में लोग परेशान है, तरह 17-22 એપ્રિલ सुधी स्कूल कॉलेजों में रजा आपवामां आवी छे। અતિક્ની હત્યા બાદ સીએમ યોગી આદિત્યનાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે હાઈ લેવલ બેઠક કરી હતી। સીએમ યોગીએ કહ્યું કે લોકો અફવાઓથી દૂર રહે, કાયદો અને વ્યવસ્થા તેનું કામ કરશે। ગેંગસ્ટર અતિક અને અશરફની સુરક્ષામાં રહેલા તમામ 17 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસને સતર્ક રહેવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સૂચના આપી છે। हत्याकांड बाद मुख्यमंत्री योगी आदित्यनाथ दर 2 कलाके लई रहा छे घटनानो रिपोर्ट। सीएमए एसटीएफ ने सबूत भेगा करवा निर्देशो आप्या छे। सीएम अने एडीजी प्रशांत कुमार ने ध्यान राखवा पण कहेवामां आव्युं छे। सीएम आवास पर कोई ना आवन जावन पर रोक। અતિક અહેમદ અને અશરફની હત્યા બાદ ઉમેશ પાલના ઘરની સુરક્ષા પણ વધારવામાં આવી છે। અતિક અને અશરફના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। પોસ્ટમોર્ટમ બાદ બંનેની દફનવિધિ કરવામાં આવી। અતિકની હત્યા બાદ મુસ્લિમ નેતા ઓવૈસીએ યોગી આદિત્યનાથનું રાજીનામું માંગ્યું છે। કહ્યું આ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ એસઆઈટીની રચના કરે અને હાજર તમામ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરો। અતિકના ત્યારા ઉપર અખિલેશ યાદવનું મોટું નિવેદન। તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં અપરાધ ચરમસીમાએ પહોંચી ગયું છે અને ગુનેગારોનું મનોબળ ઊંચું થઈ ગયું છે। પોલીસની સુરક્ષાની વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર કરી અને કોઈની હત્યા થઈ શકે તો પછી સામાન્ય જનતાની સુરક્ષાનું શું। બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન માંઝીએ જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશની તુલનામાં બિહારમાં કાયદો અને વ્યવસ્થા સારી છે। યુપીમાં કોઈ વ્યક્તિએ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હોય ત્યારે તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવે છે। જીતન માંઝીએ કહ્યું છે કે આ કોઈ દુર્ઘટના નથી, પરંતુ પ્રોપર પ્લાનિંગ કર્યા બાદ હત્યાનો અંજામ આપવામાં આવ્યો। આ કેસમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ જેથી સત્ય સામે આવી શકે। ઉત્તરપ્રદેશમાં યોગીએ ગુંડારાજને રામરાજમાં બદલી નાખ્યું। પીએમ મોદી અને યોગીની સરસ જોડી છે। આજના ચૌધરી સમાજના સંમેલનમાં સ્વામી સચ્ચિદાનંદ મહારાજનું નિવેદન। વધુમાં કહ્યું કે આજે તેમનો જય જયકાર થઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ થશે, આ રાજસત્તા વિના શક્ય નથી।
कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे ट्वीट करीने कहूं छे के समाज में कोई ने डरावा के धमकावा माटे जे लोको अपनी न्याय प्रणाली में राजकीय उद्देश्य थी कामगिरी दखलगिरी करी रहा छे गुनेगारोनी साथे ते लोको पण सजाना हकदार छे आरोपीने कड़क में कड़क सजा माटे कोर्टनी व्यवस्थाओ। ભાજપના ધારાસભ્ય શૈલબમણિ ત્રિપાઠીએ જણાવ્યું છે કે પોલીસ જેટલી ચોકસાઈથી કામ કરવું જોઈએ તે કર્યું। પોલીસે અતિક અને અશરફને બચાવવાનો પ્રયાસ જીવના જોખમે કર્યો। એટલું જ નહીં, પોલીસે ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી। પોલીસની કાર્યવાહી પર સવાલ કરવા યોગ્ય નથી। સપાના નેતા રામ ગોપાલ યાદવે કહ્યું છે કે અતિક અહેમદ વિરુદ્ધના તમામ ગુનાઓમાં તે દોષિત સાબિત નહોતો થયો। ફરજી ફરિયાદોનો રોજ લોકો દ્વારા કરવામાં આવતી। सपना धारासभ्य रविदास मल्होत्राए जणाव्युं छे के पोलीसे सुरक्षामां बे लोकोनी हत्या थई जाय ए स्पष्ट दर्शावे छे के राज्यमां गुंडा माफिया अने जंगल राज यथावत छे। प्रदेशमां गुनेगारो भयमुक्त थई गया छे। राज्यसभा सांसद कपिल सिब्बले जणाव्युं छे के असद मात्र 19 वर्षनो युवान हतो। असदनी सुरक्षाने लई अने तमने खतरो हतो तो पहला तेना पर गोळी मारता, त्यारबाद तेने पकड़ी अने तेनी सामे कार्यवाही करता, तेने एन्काउंटर करवानी शुं जरूर। રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં જે થઈ રહ્યું છે તે સમગ્ર દેશ જોઈ રહ્યો છે। જો રાજ્યમાં કાયદાનું પાલન નહીં થાય તો આવી ઘટનાઓ કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે। યુપીમાં જે થયું તે સરળ, પરંતુ કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા મુશ્કેલ। ઉત્તરપ્રદેશ પોલીસે ગાઝિયાબાદમાં ફ્લેગ માર્ચ યોજી હતી। અતિકની હત્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી। આગામી તહેવારોને ધ્યાનમાં રાખી અને પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો। કર્ણાટકની ચૂંટણી પહેલા જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જગદીશ શેટ્ટારે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે। ટિકિટ ન આપવામાં આવતા શેટ્ટાર નાખુશ થયા હતા। શેટ્ટારે ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો। કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ધારાસભ્ય જગદીશ શેટ્ટારે ભાજપમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસનો હાથ પકડી લેતા ભાજપ વરિષ્ઠ નેતા બી એસ યેદિયુરપ્પાએ જણાવ્યું કે પાર્ટી જગદીશ શેટ્ટાર અને લક્ષ્મણ સાવદીને ક્યારેય માફ નહીં કરે। રાહુલ ગાંધીએ કર્ણાટકની ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા છે। તેમણે કહ્યું છે કે કર્ણાટકમાં ભાજપની સરકારે શું કર્યું, સરકાર કામ કરવા માટે 40% કમિશન ખાધું, કામ કરવા ભાજપની સરકારે કર્ણાટકની જનતાના રૂપિયાની ચોરી કરી, આ અમે નહીં પરંતુ ઠેકેદાર સંઘના પ્રમુખ પીએમને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત અદાણીને લઈ અને પ્રહારો કર્યા છે। રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે અદાણીની ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ચીનના ડાયરેક્ટર બેઠા છે। અદાણીની જેલ કંપનીઓમાં ચીનના ડાયરેક્ટર। રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે ભાજપ વિચારે છે કે મારી સંસદનું સભ્યપદ છીનવાયું કે મને ધમકાવી અને ડરાવી દેશે, પરંતુ હું ડરવાનું નથી। હું ફરી પીએમ મોદીને પૂછું છું કે અદાણીની શેલ કંપનીઓમાં 20,000 કરોડ રૂપિયા કોના છે, જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી સવાલ પૂછતો રહીશ। રાહુલ ગાંધી આક્ષેપ કર્યા છે કે જ્યારે પણ સંસદમાં સવાલ કર્યા તો અદાણીના શેલ કંપનીમાં 20 કરોડ રૂપિયા કોના છે, તો ત્યારબાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે સરકારે સંસદ ચાલવા ન દીધી। સામાન્ય રીતે વિપક્ષ સંસદની કાર્યવાહી રોકે છે, પરંતુ આ વખત પહેલી વખત બન્યું છે કે સત્તા પક્ષના મંત્રીઓ દ્વારા સંસદની કાર્યવાહી ચલાવવા દેવામાં ન આવી હોય। દારૂ કૌભાંડ કેસને લઈ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા 8 કલાકથી પણ વધારે પૂછપરછ કરવામાં આવી। દિલ્હીમાં સીબીઆઈ ઓફિસ બહાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું। સીબીઆઈ ઓફિસ બહાર પોલીસ કાફલો તૈનાત, સુરક્ષા વધારી દેવામાં આવી। આપ કાર્યકર્તાઓ કેજરીવાલના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા। દિલ્હીમાં કાશ્મીરી ગેટ પર પ્રદર્શન કરવામાં આવ્યું। આ દરમિયાન પોલીસે અનેક કાર્યકર્તાઓને કસ્ટડીમાં લીધા। દિલ્હી આવી રહેલા પંજાબના મંત્રી બોર્ડર પર રોકવામાં આવ્યા। દિલ્હીમાં સીબીઆઈ ઓફિસની બહાર પ્રદર્શન કરી રહેલા આપના નેતા સંજય સિંહ
अतिशी सौरभ भारद्वाज राघव चड्ढा सहित नेताओं की अटकायत करवामां आवी। पुलिस आपना नेताओं ने डिटेन करी अने नजफगढ़ पुलिस स्टेशन लई गई। दिल्ली में भाजपा कार्यकर्ताओं अरविंद केजरीवाल की सामे विरोध और धरना प्रदर्शन कर्यु। भाजपा अध्यक्ष वीरेन्द्र सचदेवे जणाव्यु छे कि जयारे पाकिस्तान पर आक्रमण थयु त्यारे भारतीय सेना पर सवाल कोणे उठाव्या हता, जेनी साथे अरविंद केजरीवाल उभा छे ते राष्ट्र विरोधी। पीएम ने डिग्री विवाद ना मुद्दे केजरीवाल और संजय सिंह ने 23 मे ना रोज मेट्रो कोर्ट में हाजर रहना समन्स पाठवा आया है। कोर्ट में जवाब रजू करने मेट्रो कोर्ट ना आदेश। अरजदारे गुजरात यूनिवर्सिटी विषय बेफाम निवेदन कर यूनिवर्सिटी की छवि खरड़ी हो अरजी में उल्लेख। पूर्व सांसद विवेकानंद रेड्डी हत्याकांड में सीबीआई आंध्र प्रदेश मुख्यमंत्री वाई एस जगमोहन रेड्डी काका वाई एस भास्कर रेड्डी की धरपकड़ की है। गुजरात कांग्रेस ने मजबूत करवा बैठकों दौर शुरू करवामां आव्यो छे, त्यारे अमित चावड़ा अध्यक्षस्थाने खानगी स्थले कांग्रेस धारासभ्यो अने होद्देदारों की बैठक मळी हती, जेमां कांग्रेस आगामी कार्यक्रमों ने लई चर्चा करवामां आवी। चीनना दबाणमां भूटाने वलण बदल्युं छे। भूटान पण हवे चीननी भाषा बोलवा लाग्युं छे, तो डोकलाम सीमा विवादमां चीनने पोतानुं समर्थन आप्युं छे। भूटानना पीएमए चीनने पोतानुं समर्थन जाहेर कर्युं। आ तरफ निष्णातों एवं कहवुं कि भूटान ने वलण बदलावा चीन दबाण कर रही है। भूटान की सरहद पर चीने अनेक गामों वसावी लीधा है। अत्यार सुधी सीमा विवाद में भूटान भारत समर्थन में हतु। चीन की घुसणखोरी की सामे भारत भूटान साथे हता। फ्रांस में निवृत्ति वयी मर्यादा कायदा ने लई सुप्रीम कोर्ट की मंजूरी मळ्या बाद पेरिस सहित 200 शहरों में हिंसक प्रदर्शनों थया छे, जेमां पुलिसे कार्यवाही करता 112 थी वधारे प्रदर्शनकारियों की धरपकड़ करवामां आवी छे। फ्रांस में पाछला 3 महीना थी कायदा नी सामे उग्र विरोध चाली रह्यो छे। टेलिकॉम ऑपरेटर वोडाफोन आइडिया की ताजेतरनी डील विवादों सामे आवी छे। एवा दावो करवामां आवी रह्यो छे कि टेलिकॉम कंपनी नेटवर्क संबंधित लगभग 200 करोड़ रूपियाना ऑर्डर चीनी कंपनीओने आप्या छे। कंपनी में ZTE जाणवा मळी रह्यु छे कि टेलिकॉम कंपनीए ब्रांडेड नेटवर्क इक्विपमेंट माटे आ ऑर्डर आप्या छे। आ ऑर्डर गुजरात महाराष्ट्र अने मध्यप्रदेश सर्कल माटे आपवामां आव्या छे। अमदावाद स्टेडियम में चाली रहे सुपर संडे बीजा मुकाबला में गुजरात टाइटन्से 178 रन टार्गेट राजस्थान रॉयल्स ने आप्यो छे। लक्षांकनो पीछो करवा उतरेली राजस्थान की टीम ना कैप्टन संजू सैमसने अर्धी सदी फटकारी, तो राजस्थान जीतनी नजीक पहुंच्यू। मुंबई इंडियन्से वानखेड़े मैदान में कलकत्ता नाइट राइडर्स ने 5 विकेट थी हार आपी छे। पहला बेटिंग करवा उतरेला कलकत्ता की टीम 20 ओवर में ज 6 विकेट ने नुकसान 185 रन फटकारिया था। 186 रन टार्गेट नो पीछो करवा उतरेली मुंबई टीमें 17.4 ओवर में ज विकेट ना नुकसान ने मैच जीती ली थी। क्रिकेट ना महान खिलाड़ी सचिन तेंडुलकर ना दीकरा अर्जुन तेंडुलकर प्रथम वक्त मुंबई इंडियंस की प्लेग में 11 में शामिल करवामां आव्यो छे। अर्जुन आईपीएल 16मी सीजन 22मा मुकाबला में रमवानो मौको मळ्यो। शनिवारे आरसीबी अने दिल्ली वच्चे मैच योजाई हती, तो आ मैच करता वधु पण विराट कोहली अने सौरंग गांगुली चर्चानो विषय बन्या। विराट अने गांगुली एकबीजानी सामे आव्या छतां मळ्या नहीं, जे बाद सोशल मीडिया पर बन्नेनी तस्वीरो वायरल थई।